નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિસ્કુએ સર આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે મિત્રો આપ સર્વનું હું ઓશન કોચિંગ ક્લાસીસ વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણનો વિજ્ઞાન પાઠ બે આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે લેક્ચર નંબર એક લઈને આવ્યો છું. એ પહેલા તમારા માટે ખાસ મહત્વની વાત એ છે કે જો તમે નવા છો મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, તમને મૂંઝવતા પ્રશ્નો આપણી કોમેન્ટ બોક્સમાં જણાવો, તમને સમયાંતરે એનો જવાબ આપવામાં આવશે. તો આવો લેક્ચર નંબર એક, આપણે આસપાસ દ્રવ્ય શુદ્ધ છે પ્રશ્ન છે. તો સૌથી પહેલા પહેલો નંબરનો પ્રશ્ન, શુદ્ધ દ્રવ્યો એટલે શું? તો સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત દ્રવ્ય એવો કરી શકાય. એટલે કે એક કરતા વધારે પદાર્થો ભેગા ન થઈ ગયા હોય એને શુદ્ધ દ્રવ્યો કહેવાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શું કહેવાય મિત્રો? શુદ્ધ દ્રવ્યો કહેવાય. અને આ પરીક્ષા માટે બીજો પ્રશ્ન વેરી વેરી મોસ્ટ ટાઈમ પી મગજમાં ફિટ કરી દેજો, પૂછાય પૂછાય ને પૂછાય જ લખી નાખજો. જાઓ શુદ્ધ દ્રવ્યોની લાક્ષણિકતા. તો પહેલો પોઈન્ટ, કોઈ એક શુદ્ધ દ્રવ્યો એક જ કણોનું બનેલું હોય છે. બીજો પોઈન્ટ, આ દ્રવ્યો પદાર્થોને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી. બીજો પોઈન્ટ, આ દ્રવ્યોનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. અને ચોથો પોઈન્ટ, આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પણ તેના ગુણધર્મો કેવા હોય છે મિત્રો? એક સમાન હોય છે. કેવા હોય છે? એક સમાન હોય છે. શુદ્ધ દ્રવ્યોની લાક્ષણિકતાની આપણે આ વાત કરી. મિત્રો, મિશ્રણ એટલે શું? બે ગુણનો આ પ્રશ્ન છે, પૂછાય એવો છે. મિશ્રણ એટલે શું? યાદ રાખજો, મિશ્રણ એટલે શું? બે અથવા બેથી વધારે, શું કીધું? બે અથવા બેથી વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા થાય. બે થી વધુ શુદ્ધ તત્વો, કોઈ પણ તત્વો હોય, રાઈટ, પાણી હોય, દૂધ હોય કે ગમે, એકબીજાની અંદર મિશ્ર થઈ જાય, ભેગા થઈ જાય એવા પદાર્થને મિત્રો કહેવાય મિશ્રણ કહેવાય. દૂધ છે ને એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. દરિયાનું પાણી એ ખનિજો અને માટીનું મિશ્રણ છે. મિશ્રણની વાત કરવાની છે. મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી. મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે છે? જાળવી રાખે છે. વિદ્યાર્થી મિત્રો, જાળવી રાખે છે. ચાલો ચાર નંબરનો પ્રશ્ન, મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે તેના પ્રકાર લખો. મોસ્ટ ટાઈમ પી મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવને આધારે, મિશ્રણની અંદર જે ઘટક કણો રહેલા હોય એના સ્વભાવને આધારે વર્ગીકરણ કરવામાં આવે. એના બે પ્રકાર છે, સમાંગ મિશ્રણ ને વિસમાંગ મિશ્રણ. ચાલો પાંચમાનો પ્રશ્ન, શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય? જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહેવાય. રાસાયણિક ગુણધર્મો મિત્રો કેવા હોય છે? સમાન. એને શું કહેવાય છે? શુદ્ધ પદાર્થ કહેવાય. જો સરસ મજાનો સમાંગ મિશ્ર અને વિસમાંગ મિશ્રણનો આપણને તફાવત આપ્યો છે પરીક્ષા માટે. મોસ્ટ હેપી સમાંગ મિશ્રણ અને બીજો કયો છે? વિસમાંગ મિશ્રણ. ચાલો સમાંગ મિશ્રણ એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. આ અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે. તેના ભાગો ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી અને તેના ભાગો ભૌતિક રીતે શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. બીજું, મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા, આયોડીન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ સમાંગ મિશ્રણ છે. રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનું વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ એ વિસમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ છે. તો સમાંગમાં સરખા કણો હોય, વિસમાંગમાં જુદા જુદા હોય. ચાલો સાતમાનો પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે સમજાવી દઈએ, દ્રાવણ એટલે શું મિત્રો? દ્રાવણ તો બે થી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણ ને, બે થી વધુ પદાર્થો
એકબીજામાં મિશ્ર થઈ ગયા હોય એવા સમાન મિશ્રને શું કહેવાય મિત્રો? દ્રાવણ કહેવાય. અને દ્રાવક કોને કહેવાય? દ્રાવક. તો દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે, જે ઘટક કણ બીજા પદાર્થને પોતાનામાં ઓગાળે ને એને દ્રાવક કહેવાય. અથવા દ્રાવણમાં જે ઘટક કણ પ્રમાણમાં વધારે માત્રામાં હોય તેને દ્રાવક કહે છે. પછી આવે દ્રાવ્ય. દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે, દ્રાવકમાં, તેને દ્રાવ્ય કહેવાય. અથવા દ્રાવણમાં જે ઘટક કણની માત્રા પ્રમાણમાં ઓછી હોય તેને દ્રાવ્ય, અને વધુ હોય એને દ્રાવક કહેવાય. ટૂંકમાં કહેવાય ને તો દ્રાવ્ય અને દ્રાવક ભેગા થાય ને એટલે દ્રાવણ બને. ફોર એક્ઝામ્પલ તરીકે મીઠું છે, ચાલો એની અંદર તમે નાખી દો પાણી, તો પાણી અને મીઠુંનું શું થઈ ગયું? આખું મિશ્રણ દ્રાવણ છે. શું છે? દ્રાવણ. જો આ તમને ઉદાહરણ ખાંડ અને પાણીનું આપ્યું છે, ખાંડને પાણી નાખી દો તો ઓગળી જાય, એ આખું જે મિશ્રણ છે એ દ્રાવણ છે. દ્રાવણના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો. તો જો દ્રાવણના પ્રકારો, તો દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણના પ્રકાર નીચે મુજબ પડે. પેલું ઘન, દ્રાવક કોપર, દ્રાવ્ય ઝીંક, ઉદાહરણ પિત્તળ. ચાલો પ્રવાહી, પ્રવાહી તરીકે પાણી, ઘન તરીકે ખાંડ, ખાંડનું પાણીમાં બનાવેલું મિશ્રણ. પ્રવાહી, પ્રવાહી માટે આલ્કોહોલ, ઘન માટે આયોડિન, આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ ટિન્ચર આયોડિન. પ્રવાહી, પ્રવાહીમાં પાણી, વાયુનું CO2 અને સોડા વોટર. પછી વાયુ, વાયુમાં નાઇટ્રોજન 78%, વાયુ ઓક્સિજન 21% અને હવા. રાઈટ, એટલે આ તમારે મનમાં ફિટ કરવાનું. ચલો નવ નંબરનો પ્રશ્ન આગળ આવી ગયો, ફરીથી એકવાર આવે છે. મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો જો મેં તમને કીધું, બે થી વધુ પદાર્થો એકબીજામાં ભેગા થઈ જાય અને એ ભેગા થવાથી અધાતુ જે બને છે એના મિશ્રણને શું કહેવાય? મિશ્ર ધાતુ કહેવાય. મિશ્ર ધાતુ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે, કારણ કે તે ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે. તે અલગ અલગ સંગઠન પણ ધરાવી શકે છે. બીજું, મિશ્ર ધાતુના મૂળભૂત ઘટકોને કોઈ પણ ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. દાખલા તરીકે પિત્તળ, તો પિત્તળમાં કોણ કોણ આવે? જથ્થા 30%, તાંબુ 70%. ચાલો નિક્રોમ, તો નિકલ પ્લસ ક્રોમિયમ 60+40, કાસુ કોપર પ્લસ ટીન 90+10. રાઈટ, એ મિશ્રણનો પ્રકાર તમારે મગજમાં ફિટ કરવાનો. તો 10 નંબરનો, દ્રાવણના ગુણધર્મો જણાવો. દ્રાવણ શું ધરાવે, એની લાક્ષણિકતા શું છે? તો દ્રાવણ જે છે ને એ સમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે મિત્રો? સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય છે, આથી તેને નરી આંખે જોઈ શકાતા નથી. ચલો દ્રાવણના કણોના કદ અતિ સૂક્ષ્મ હોવાથી તેઓ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણનું વિખેરણ કરી શકતા નથી. એટલે કેવો મતલબ? દ્રાવણના કણો પ્રકાશના કિરણનું વિખેરણ ન કરી શકાય, એટલે વિખેરણ ન થાય એનો મતલબ એવો થયો, એમાં છે ને ટિન્ડર અસર ન જોવા મળે. રાઈટ, ચાલો ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા દ્રાવ્યના કણો દ્રાવણ રૂપી મિશ્રણમાંથી અલગ પાડી શકાતા નથી. દ્રાવણને ખલેલ પાડ્યા સિવાય મૂકી રાખવાથી દ્રાવ્યના કણો નીચે બેસી જતા નથી. એટલે કે દ્રાવણ કેવું છે મિત્રો? સ્થાયી છે. કેવું છે? સ્થાયી. ચાલો 11 નંબરનો, દ્રાવ્યતા એટલે શું? નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને દ્રાવણની દ્રાવ્યતા કહેવાય. નિયત તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા કેવી હોય છે મિત્રો? જુદી જુદી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની એક સ્લાઇડ તમારી નજર સમક્ષ ખુલે છે. ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન કે જેની તમારે વિઝિટ કરવી છે, તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સરસ મજાની લિંક આપી છે. એની ઉપર તમે ઓકે આપો, લિંક ડાઉનલોડ લિંક પર જાઓ અને લિંક પરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો, જેમાં તમને મળશે ધોરણ 3 થી 12ના બધા જ વિષયને સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી, ગાળા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, ઘણું બધું મળશે. તો મિત્રો, આનો તમારે સોલ્યુશનની PDF જોતી હોય, લાઈવ લેક્ચરની PDF જોતી હોય, તો એ તમામ વસ્તુઓ અવેલેબલ છે. તો આ વસ્તુનો તમારે લાવો લેવો હોય તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે. દ્રાવણની સાંદ્રતા એટલે શું, તે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો જો નિયત તાપમાને આપેલા જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા આપેલા જથ્થાના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યની માત્રાને શું કહેવાય મિત્રો?
સાંદ્રતા અથવા નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. દ્રાવણની સાંદ્રતાનું સૂત્ર શું છે મિત્રો? સરસ મજાનો દ્રાવણનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. ટૂંકમાં દ્રાવણની સાંદ્રતા દ્રાવ્ય પદાર્થનો જ્ઞાત જથ્થો દ્રાવકના જ્ઞાત જથ્થામાં કેટલો છે એ દર્શાવે છે. એટલે આ સાંદ્રતા બહુ મહત્વની છે દ્રાવણમાં. આ યાદ રાખશો. દ્રાવણની સાંદ્રતા બે રીતે દર્શાવી શકાય, એક વજન આધારિત અને કદ આધારિત. વજન આધારિતનું સૂત્ર તમારે મનમાં ફિટ કરી દેવાનું, યાદ રાખજો. ચાલો, દ્રાવણનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં ગુણ્યા 100, અને કદ વજન પર વોલ્યુમ પરસન. દ્રાવણનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવકનું કદ મિલીમીટરમાં ગુણ્યા 100. યાદ રાખજો, મિલીમીટર અને ગ્રામ જે બોલું છું એ મહત્વનું છે. થેન્ક્સ ફોર વોચિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેક્ચર નંબર 1 સરસ મજાનો ચેપ્ટર નંબર 2 નો ધોરણ 9 નો પૂરો કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળીશું. નવનીતના તમામ પ્રશ્નો આવરી લેશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.